કારણ કે હવે લેટ અસ ગીવ યુ વન એક્ઝામ્પલ કે હવે માની લો કે પારસી છોકરી છે એને પારસી છોકરાને પરણવું જ છે પણ અનફોર્ચ્યુનેટલી એક અત્યારે જે સાયકલ ચાલે છે કે ભાઈ છોકરાઓ ઓછા મળે છે યા પારસી છોકરાઓ યા બીજે પરણી જાય છે તો યુ નો એના લીધે થાય છે શું કે એ બેલેન્સ નથી થઈ રહ્યું અત્યારે બટ વી આર ટ્રાઇંગ ઇન અધર વેઝ એટલે કઈ રીતે કે ભાઈ ઇશ્યુઝ વધારે નીકળે વી આર ટ્રાઇંગ ટુ સપોર્ટ ધોઝ ફેમિલીઝ કે ભાઈ તમારે બેના બદલે ત્રણ છોકરાઓ હોય ચાર છોકરા હોય તો એ લોકોને કમ્યુનિટી ને ટ્રસ્ટો સપોર્ટ કરશે એટલે આ બધી પહેલ થઈ રહી છે અને વી આર હોપફુલ બટ યસ આઈ નો કે એવું કઈ ડ્રાસ્ટિક ચેન્જ નથી થવાનું પણ આઈ નો કે એવું કઈ રિડક્શન બી આઈ મીન વેજીસ થી ચાલે છે આઈ થિંક વી વિલ હોલ્ડ ઓન આપ સોશિયલ એન્ટરપ્રિન્યોર છો એટલે મારે તમને પૂછવું છે કે તમારા જે કમ્યુનિટી છે એમાં એવું ખાસ જોવામાં આવતું હોય છે કે જે પ્રમાણે ટાટા એન્ડ વાડિયા છે આપણે બધા જોયા અને આજની તારીખમાં પણ સોશિયલ એન્ટરપ્રિન્યોર્સના લીધે ક્યાંક સમાજમાં જે યુવાઓ હોય છે એન્ટરપ્રિન્યોર્સમાં જ બનતા હોય છે ખૂબ જ સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનતા હોય છે અને ઉદ્યોગો કરતા હોય છે એ લોકો ક્યાંય જોબ્સ એટલે આની પાછળનો હાર્દ શું છે આ સમાજમાં આવું જોવા કેમ મળતું હોય છે તમે સાંભળ્યું તો પારસી ભાઈ નેમ ઇઝ ડોનેશન કહેવાય છે અમારા પારસીઝમાં પહેલાથી જ એવું હોય કે ભાઈ અમારું જે આપણે કહી વી વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી એઝ એઝ ટોલ્ડ યુ વી આર ઓલસો વેરી બિગ પેટ્રિયોટ વગર તમે માન ફિલ્મ હશે માનેક શાહ યા બીજા બધા મોટા મોટા નામો સમજે છે રતન તાતા ને એવા બિઝનેસમેનો સાંભળે છે વી ઓલવેઝ વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી ઇન વોટ અવર બેસ્ટ વે વી કેન બરોબર અમારે જે બી લેવલ છે અમે એમાં બેસ્ટ કરવા માંગીએ છીએ હવે તમે જે કહ્યું તો બાય ડિફોલ્ટ પહેલાથી એવું હતું હવે પ્રોફેશનલ્સ વધારે છે પારસીઝ અધરવાઇઝ પહેલા તો બાય ડિફોલ્ટ ઇટ વોઝ કે તમારે બિઝનેસ કરવાનું અને યા યુ ગો ઇન ટુ સર્વિસીસ સર્વિસીસ એટલે આર્મ ફોર્સિસ યા નેવી આમ એવામાં હતું એ બે ચીજ પર વધારે ભાર અપાતો હતો અને પણ હવે એમને બિઝનેસ એટલા માટે હતું કારણ કે એઝ સચ અમે પારસી કહું કારણ કે આપણે જયારે વર્ષોથી વર્ષો પહેલા બી જયારે અહીંયા બ્રિટિશર્સ હતા ઇન્ડિયામાં ત્યારે બ્રિટિશર્સો ને પારસીઝ વેર દે વેર થિંકિંગ કે પારસીઝ કારણ કે અમારું સ્કીન ગોરી ગોરી આમ અમે બહારથી આવ્યા હોઈએ એટલે એ લોકો અમને ઇન્ડિયન્સ એ લોકો નહોતા ગણતા અમે તમારી જાતને પ્યોર ઇન્ડિયન ગણતા હતા તો જે બિઝનેસીસ એસ્ટાબ્લિશ થતા હતા ઘણા બધા એ પારસીઝ ના થતા હતા કારણ કે એ લોકો બાકી બીજા લોકો પાસે જોબ કરાવતા હતા પણ દે સાઈડ કે પારસીઝ આર બિઝનેસમેન એટલે એ લોકોને બિઝનેસ આપતા હતા અને એ રીતે અમારા બિઝનેસમાં અમારે પ્રગતિ થતી ગઈ એન્ડ જે અમારી જે મેં કહું ને પારસી ધાય નેમ ઇઝ ડોનેશન ચેરિટી સોરી ધેટ્સ ધ વર્ડ પારસી ધાય નેમ ઇઝ ચેરિટી તો એટલે એ લોકો અમે વી બિલીવ કે આપણે જે બિઝનેસ કરીએ છીએ હવે કમિંગ બેક ટુ વી અમારી કમ્યુનિટીમાં બહુ સારી ચીજ છે ધો વી આર વેરી સ્મોલ કમ્યુનિટી પણ અમારે એવું નથી કે વી બિલીવ ઇન ટેલેન્ટ આ એક્ઝામ્પલ એટલે આપું છું તમને કે ટેલેન્ટ ઇન ટર્મ્સ ઓફ કે મેં ઘણી બીજી કમ્યુનિટીઝમાં જોયું છે કે ભાઈ પોતાની જ કમ્યુનિટીના લોકોને એ લોકો પ્રેફરન્સ આપે ને આગળ વધારે ને યુ નો ઓલ ધેટ દે ટ્રાય ટુ સપોર્ટ ધર ઓન પીપલ પછી ભીલ ભાઈ અમારામાં એવું નથી અમારામાં વી વોન્ટ ટુ સપોર્ટ એવરીબડી આજે બી મેં જોયું છે કે અગર આજે બહેનો માટે કામ કરું છું તો હું એવું નથી કરતી કે ભાઈ મારે ખાલી પારસી બહેનો માટે જ કામ કરવાનું છે ત્યારે બીજા સમાજમાં કે તમે પટેલ સમાજ જો મારવાડી લો મુસ્લિમ સમાજ જો એ લોકો શું કરશે એ લોકોની સમાજની જ બહેનો માટે કામ કરશે તમે જે કન્ડિશન પર આવ્યા હતા ઇન્ડિયામાં એ આજની તારીખ સુધી પણ ફૂલફિલ કરી રહ્યા એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે કે અમારી એ મેન્ટાલિટી છે ફોર અસ હ્યુમન સૌથી પહેલા અમારા માટે એક હ્યુમેનિટી મોટી ચીજ છે અમારા માટે એવું નથી કે ભાઈ કમ્યુનિટી યા રિલિજન મોટું છે અમારા માટે અમારી હ્યુમેનિટી છે કે અમારી એક હ્યુમેનિટી અને બીજું અમારા માટે અમારો દેશ બહુ મોટો છે એટલે ઓન ધીઝ ટુ એસ્પેક્ટ અમે એટલે તમે જયારે એન્ટરપ્રિન્યોર ની વાત કરી તો આ જ ફંડામેન્ટલ થી અમે કામ કરીએ છીએ અને એન્ટરપ્રિન્યોરમાં ઓબ્વિયસલી વી ફીલ કે અમને એવું પહેલાથી નાખવામાં આવ્યું છે કે વી આર હિયર ટુ હેલ્પ પીપલ એટલે યુ હેવ ટુ જનરેટ જોબ્સ એન્ડ ગીવ બેક ટુ ધ સોસાયટી તમે દેશની વાત કરી એટલે હું એવું જાણવા માંગીશ કે આપના સમાજના એવા કેવા પાંચ વ્યક્તિઓ છે કે જેમણે દેશનું નામ રોશન કર્યું મારી જોડે બી નામ છે પરંતુ જરા એમનું વર્ણન કરશો જેમ કે જમશેદજી ટાટા છે ફિલ્ડ માર્શલ સેમ મોનેકશો છે એ બધાએ ભારતનું નામ ખૂબ જ રોશન કર્યું પૂરી વિશ્વની સામે અને ન કેવલ ભારતનું નામ રોશન કર્યું પરંતુ આપના સમાજનું પણ નામ આગળ વધાર્યું તો એ લોકો વિશે જરા વર્ણન કરશો સૌથી પહેલા તો આઈ મીન તમારી પાસે નામ છે બટ આઈ વુડ નોટ લાઈક ટુ બેંક ઓન ધેટ એટલે મારે અમારે એવું કેવું છે કે સી અગેન હું રિપીટ કરવા માંગુ છું જે મેં પહેલા રિપીટ કર્યું કે તમે જયારે કહો છો કે ભારતનું નામ રોશન કર્યું તો અમે વી આર વેરી લોયલ ટુ અવર પ્લેસ મેં પહેલા જ કહ્યું છે એટલે અમે જે બી ફિલ્ડમાં હતા મેં અગેન રિપીટ કર્યું સર્વિસીસમાં હતા ફિલ્ડ માર્શલ માનેક શાહ લો જમશેદજી ટાટા બિઝનેસમાં હતા તો અમે જે બી ફિલ્ડમાં હતા તમે જોયું હશે કે અમે એ ફિલ્ડમાં લોકોનો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ સે વી હેવ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી એન્ડ ડુ સર્વિસ ફોર ધ સોસાયટી એટલે અમારો મેઇન હેતુ એ હતો અને આજની તારીખમાં બે અત્યારે મોટા નામો ધીરે ધીરે આઈ મીન છે ઘણા નામો અગર તમે બિઝનેસની વાત કરો તમે અગર જેને કે એક્ઝામ્પલ મ્યુઝિકની વાત કરો તો એક્ઝામ્પલ જુબિન મહેતા લેટ અસ ટોક ઓફ હિમ હી ઇઝ વર્લ્ડ ઓવર રિનાઉન્ડ બરોબર તો એટલે
આઈ મીન એની ફિલ્ડ યુ ટેક યુ વિલ ફાઇન્ડ અ પારસી ધેર એન્ડ ભલે અમારી આપણે ત્યાંથી સ્ટાર્ટ કર્યું કે આપણે માઇક્રો મિની કમ્યુનિટી છે, સાચી વાત છે, અને શું કહેવાય, પણ ઇમ્પોર્ટન્ટ છે કે યોગદાન કેટલું છે. The point is in the quality, not in the quantity. Yes. અને જે ક્વોલિટી એટલે ઇન ટર્મ્સ ઓફ જે યોગદાન આપીએ છીએ અમે, અમે એ ફૂલનું યોગદાન આપીએ છીએ, અમે કમ્યુનિટીને સોસાયટીને આપીએ છીએ અને આપણા દેશને આપીએ છીએ. એટલે ઇરિસ્પેક્ટિવ તમે જે નામ તો આપણે ગણાવી શકશું, પણ ઇરિસ્પેક્ટિવ ઓફ દેટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધ યોગદાન અને જે લોકોએ દેશ માટે આપ્યું છે. પણ એવું જોવામાં આવતું હોય છે કે પારસી કમ્યુનિટીનો જે ડાયવર્સ રેટ હોય છે એ ભારતમાં સૌથી વધારે છે. કોઈ પણ કમ્યુનિટીની સાથે તમે કમ્પેર કરી લો, સૌથી વધારે જો ડાયવર્સ રેટ કોઈનો હોય તો પારસીઓનો છે. આઈ રિયલી ડોન્ટ નો, એટલે આઈ વુડ નોટ લાઈક ટુ કમેન્ટ. મે ટુ બી વેરી ઓનેસ્ટ કહું તો મેં તમારા મોઢે જ સાંભળ્યું છે, કારણ કે મેં ડાયવર્સ રેટ, આઈ એમ સોરી ટુ ટેલ યુ ધેટ, બટ આઈ થિંક ધેર આર સમ કઈક ખોટા છે. યસ, ઇન્ટરનેટ ઉપર આંકડા ખોટા મે બી હશે, પણ મેં આજ સુધી લાઈફમાં કોઈ એવું નથી, કારણ કે મારો તો પરણવાનો રેટ ઓછો થઈ ગયો. હા હા, એટલે ધીસ ઇઝ ફની, સો આઈ વુડ નોટ અગ્રી, બટ આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. ને મેં સાંભળ્યું નથી. આની પાછળનું પણ કઈ કારણ તો હોય શકે, પણ ડાયવર્સ રેટ મેં સાંભળ્યું જ નથી. તમને કહું છું ને કે આ ડાયવર્સ રેટ તો મારા માટે ફર્સ્ટ ટાઈમ લાઈફમાં સાંભળ્યું છે. આઈ વુડ નોટ એબલ ટુ કમેન્ટ ઓન ઇટ. ઓકે, તો હું સોશિયલ ઇસ્યુઝ પર આવું. જે યુવાઓ તમારા પારસીસમાં તૈયાર થઈ રહ્યા છે, તો એમાં કેવા પ્રકારની લાગણીઓનું સિંચન આપ કરી રહ્યા છો? એમાં એવું છે કે એક સેક્શન એવું કહે છે, તો બધા રિલિજનમાં હોય, એક સેક્શન કહે છે કે આપણે ટ્રેડિશન પ્રિઝર્વ કરો. આઈ માય સેલ્ફ એમ એન ઓર્થોડોક્સ પર્સન એન્ડ અ ગોડ પેલું પર્સન, ફિયરિંગ પર્સન. બીજું સેક્શન જે પોતાના સેલ્ફને આગળ પડતું માગે માને છે, એવું કહે છે કે અગર આપણે ટ્રેડિશનને પ્રિઝર્વ કરવા ટુ ધ કોર કરશું તો આપણું આપણી આપણું મરી જશે, આપણા રિલિજન મરી જશે, જે તમે બધા કહો છો કે રાઈટ. એટલે આ બંને સેક્શન, એકને અમે ઓર્થોડોક્સ કહીએ છીએ, એકને અમે કન્વર્ઝિસ્ટ કહીએ છીએ, કે જે કન્વર્ઝન કરવામાં કહે છે કે આ કન્વર્ઝન કરો, યુ નો ઓલ ધેટ થિંગ્સ, જેનાથી આપણી કમ્યુનિટી વધે, આપણા આપણા પોપ્યુલેશન વધે. એટલે આ બંનેમાં ઓબ્વિયસલી બધા બીજામાં બી એવું થાય છે, ઘર્ષણો થતા રહે છે, પણ અમારામાં એક એ ચીજ બહુ સારી છે કે અમે કોઈના પર થોકતા નથી. એટલે અમારામાં ફતવા જેવું એવું બધું ના હોય, કોઈના પર થોકવાનું નહીં. ભાઈ જેને જે જે પ્રિઝર્વ કરવું છે, જે માનવું છે માને છે. અને અને ફ્રેન્કલી સ્પીકિંગ, હજી બી મારા ખ્યાલ હતો જેટલું, કારણ કે આઈ સેડ આઈ એમ ઓર્થોડોક્સ એન્ડ ગ્રેટ બિલીવર ઓફ ધીસ થિંગ, તો જે અમારી સાઈડ એટલે ઓર્થોડોક્સ લોકો છે એની વધારે છે, શું કહેવાય, પોપ્યુલેશન વધારે છે. ધે બિલીવ કે ના, લેટ અસ પ્રિઝર્વ અવર રિલિજન જેટલું બી છે, અને લેટ અસ, એટલે આ યુથનો પોઈન્ટ છે. પણ કમિંગ બેક ટુ ધ ફેક્ટ ઓફ ઇટ કે અધરવાઇઝ ધ યુથ, ધ બિલીફ્સ આર ધ સેમ ઇન ટર્મ્સ ઓફ કે આઈ થિંક ધ ફંડામેન્ટલ બિલીફ્સ કે વી વોન્ટ ટુ વર્ક ફોર ધ કન્ટ્રી, વી વોન્ટ ટુ વર્ક ફોર ધ કમ્યુનિટી, ફંડામેન્ટલ બિલીફ સેમ છે. અને કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે વી વોન્ટ ટુ સી ટુ ઇટ, ધ ફાઈનલ પોઈન્ટ ઇઝ કે ભલે એઝ આઈ સેડ કે આજના જે યુથ છે દે આર ઇન ટર્મ્સ ઓફ, આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે કે અમારા બીજા બી યુથ હશે દેવું, પણ અમારા કે ઇન આવર આવર ધીસ થિંગ, અમારા જે યુથ છે, એક વાત એવી છે કે લોકો બધા વધારે ઉલતા વધારે ભણે છે, દેટ ઇઝ અ ફેક્ટ તમને કહેવા માંગુ છું, કે અવર યુથ સ્ટડીઝ અ લોટ અને સારે સારે પોસ્ટ લે છે યા એબ્રોડ ચાલી જાય છે, એક સત્ય છે. અને જ્યાં બી જાય છે દે સી ટુ ઇટ કે દે મેક અ નેમ આઉટ ઓફ. ઓકે, આપ મારી સાથે, મારી પાસે સમયનો ખૂબ જ અભાવ છે એટલે મારે અહીંયા ટોક શોને ટૂંકમાં સમાપ્ત કરવો પડશે, પણ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ